Now we will going to discuss about RRNA, DNA and protein as an indicator of phylogeny. बराबर हवे आ RRNA छे, DNA छे अने protein छे ए त्रणेयनो अमुक main role के जे phylogeny नी study माटे helpful छे ये आपणे जोईए. Although a variety of molecular techniques are used in estimating the phylogenetic relatedness of prokaryotes, the comparison of 16S rRNA isolated from thousands of strains is of particular importance. હું કહે છે કે બહુ બધી આપણે મોલેક્યુલર ટેકનિક યુઝ કરીએ છીએ શેના માટે, તો કે ફાઇલોજેનેટિક રિલેટેડનેસ સ્ટડી કરવા માટે, એસ્ટિમેટ કરવા માટે. તો એમ કહે છે કે કમ્પેરિઝન ઓફ 16S rRNA, 16S રાઇબોસોમલ RNA કે જેનું આઇસોલેશન કરવામાં આવે છે ઓલમોસ્ટ ઓર્ગેનિઝમની સ્ટ્રેઇનમાંથી અને કલેક્ટ કરવામાં આવે છે અને એની સિક્વન્સનો ડેટા કલેક્ટ કરવામાં આવે છે. તો એમ કહે છે કે જે આ RRNA છે એનું સિક્વન્સિંગ કરાવવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એના આધારે આપણે ઓલમોસ્ટ ફાઇલોજેનેટિક સ્ટડી કરી શકીએ છીએ. રિકોલ ધેટ આઈધર કમ્પ્લીટ RRNA ઓર RRNA ફ્રેગમેન્ટ કેન બી સિક્વન્સ એન્ડ કમ્પેર. યા તો આખું વોલ RRNAનું આપણે સિક્વન્સિંગ કરાવી શકીએ છીએ, યા તો એનું શોર્ટ ફ્રેગમેન્ટ લઈ અને એનું સિક્વન્સિંગ કરી અને એની સિક્વન્સ જાણી અને એને આપણે કમ્પેરિઝન કરી અને ઓર્ગેનિઝમનું ટેક્ઝોનોમિક ક્લાસિફિકેશન કરી શકીએ છીએ અને એની ફાઇલોજેનેટિક રિલેશનશિપ આપણે નીકાળી શકીએ છીએ. ધ અસોસિએશન કોએફિશિયન્ટ ઓર SBB વેલ્યુ ફ્રોમ RRNA સ્ટડી આર એઝ્યુમ ટુ બી અ ટ્રુ મેઝર ઓફ રિલેટેડનેસ. હવે કહે છે કે આપણે આગળ જોયું તો એ પ્રમાણે અસોસિએશન કોએફિશિયન્ટ કાઢવામાં આવે છે, બરાબર. ચેકાર્ડ કોએફિશિયન્ટ એન્ડ સિમ્પલ કોએફિશિયન્ટ હતો એના આધારે આપણે અસોસિએશન કોએફિશિયન્ટ કાઢી અને ઓર્ગેનિઝમની રિલેટેડનેસ મેઝર કરવામાં આવે છે. ધ હાયર ધ SBB વેલ્યુ ઓબટેન ફ્રોમ કમ્પેરિંગ ઓફ ટુ ઓર્ગેનિઝમ, ધ મોર ક્લોઝલી ધ ઓર્ગેનિઝમ આર રિલેટેડ ટુ ઇચ અધર. જેમ SBB વેલ્યુ વધુ આવે છે એનો મતલબ એમ કે એ બંને ઓર્ગેનિઝમ એકબીજા સાથે વધારે રિલેટેડ છે, બરાબર. ઇફ ધ સિક્વન્સ ઓફ ધ 16S RRNA ઓફ ટુ ઓર્ગેનિઝમ આર આઇડેન્ટિકલ, ધ SBB વેલ્યુ ઇઝ 1 ઓલ્સો આર અ મેઝર ઓફ ઇવોલ્યુશનરી ટાઈમ. હવે એમ કહે છે કે જો 16S RRNA સિક્વન્સ બે ઓર્ગેનિઝમની એનું આપણે SBB વેલ્યુ કાઢી હોય, બરાબર, એનું અસોસિએશન કોએફિશિયન્ટ આપણે મેઝર કર્યો હોય, જો એ કોએફિશિયન્ટ 1 આવે તો એનો મતલબ એમ કે એ બંનેની સિક્વન્સ ટોટલી સેમ છે અને એકબીજાથી આઇડેન્ટિકલ છે. અ ગ્રુપ ઓફ પ્રોકેરિયોટ્સ ધેટ બ્રાન્ચ ઓફ ફ્રોમ અધર પ્રોકેરિયોટ્સ લોંગ અગો વિલ એક્ઝિબિટ અ લાર્જ રેન્જ ઓફ SBB વેલ્યુ બીકોઝ ઇટ હેઝ હેડ મોર ટાઈમ ટુ ડાયવર્સિફાય ધેન અ ગ્રુપ ધેટ ડેવલપ મોર રિસેન્ટલી. હવે એમ કહે છે કે અમુક ઓર્ગેનિઝમ એવા હશે કે જેનું ડાયવર્જન્સ બહુ લાંબા સમય પહેલાં થયું છે પ્રોકેરિયોટ્સની અંદર અને એનું બ્રાન્ચિંગ આજે મેઇન બ્રાન્ચ હોય, બરાબર, જે મેઇન ફાઇલોજેનેટિક ટ્રીની બ્રાન્ચ હોય એના કરતાં બહુ ટાઈમ પહેલાં લોંગ અગો વાત કરી છે, તો બહુ ટાઈમ પહેલાં એનું બ્રાન્ચિંગ થયું હોય તો એની SBB વેલ્યુ બહુ લાર્જ રેન્જમાં આવે છે. શું કામ? તો કે મોર ટાઈમ ટુ ડાયવર્સિફાય ધેન અ ગ્રુપ ધેટ ડેવલપ મોર રિસેન્ટલી. રિસેન્ટલી એટલે કે હાલમાં જે ઓર્ગેનિઝમ ડેવલપ થયા છે એના કરતાં એ જે ઓર્ગેનિઝમ ડેવલપ થયા હતા એની વચ્ચે ઘણો લોંગ ડિસ્ટન્સ હોય છે, બરાબર, સમયગાળો વધુ હોય છે. તો જે ઓર્ગેનિઝમનું ડાયવર્સિફિકેશન બહુ પહેલાં થયું હતું તો એની આપણે જે એસોસિએશન કોએફિશિયન્ટ SBB વેલ્યુ હશે એકદમ લાર્જ રેન્જમાં આવે છે. દેટ ઇઝ ધ નેરોવર ધ રેન્જ ઓફ SBB વેલ્યુ ઇન અ ગ્રુપ ઓફ પ્રોકેરિયોટ્સ ધ મોર મોડર્ન ઇટ ઇઝ. હવે એમ કહે છે કે જો SBB વેલ્યુ નેરો એટલે કે એકદમ ઓછી હોય તો એનો મતલબ એમ કે એ ઓર્ગેનિઝમ મોડર્ન છે. આગળ આપણે જોયું કે SBB વેલ્યુ લાર્જ હશે તો એનો મતલબ એમ કે એ ઓર્ગેનિઝમ અત્યારે જે મોર રિસેન્ટ છે એના કરતાં ઓલ્ડ હશે. આફ્ટર SBB વેલ્યુ હેવ બીન ડિટરમાઇન્ડ અ કોમ્પ્યુટર કેલ્ક્યુલેટ ધ રિલેટેડનેસ ઓફ ધ ઓર્ગેનિઝમ એન્ડ સમરાઇઝ ધ રિલેશનશીપ ઇન ધ ટ્રી એન્ડ ડેન્ડોગ્રામ. એમ કહે છે કે જો એકવાર SBB વેલ્યુ મળી જાય એનું ડિટર્મિનેશન આપણે કરી લઈએ તો કોમ્પ્યુટર શું કરે તો એના સિમિલારિટીના પર્સન્ટ કાઢી અને જો આ જે ઓર્ગેનિઝમ હોય એને ડેન્ડોગ્રામની અંદર ક્યાં અરેન્જ કરવું એનું રિઝલ્ટ આપે છે, બરાબર. રાઇબોસોમલ RRNA સિક્વન્સ સ્ટડી હેવ અનકવર્ડ અ ફીચર ઓફ ગ્રેટ પ્રેક્ટિકલ ઇમ્પોર્ટન્સ. હવે એમ કહે છે કે આપણે રાઇબોસોમલ RRNA સિક્વન્સનું સ્ટડી કરીએ છીએ અને એના આધારે ફાઇલોજેની રિલેટેડનેસ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ, ડિટરમાઇન કરીએ છીએ. પણ અહીંયા એવું કીધું છે કે અમુક
डिफरंट टाइपनू जे प्रेक्टिकल इम्पोर्टन्स होय ए आना आधारे मळी शकतो नथी एनो समावेश आमां थतो नथी कोना द्वारा तो राइबोसोमल आरएनए ने सिक्वेंसिंग द्वारा The 16S rRNA of most major phylogenetic group has one or more characteristic nucleotide sequence called oligonucleotide signatures. હવે કે કે 16S rRNA હોય મોટા ભાગના phylogenetic જે group પેડા છે organism એ બધાની અંદર એવી એક characteristic nucleotide ની sequence હશે કે જે sequence present હશે જ આટલા નંબર ઉપર આ ટાઈપનો nucleotide બરાબર તો એ જે sequence स्टेबल रहे छे ए सिक्वेंस ने शू कीधु छे सिग्नेचर सिक्वेंस ओलिगोन्यूक्लियोटाइड सिग्नेचर सिक्वेंसेस आर स्पेसिफिक ओलिगोन्यूक्लियोटाइड सिक्वेंसेस दैट अकर इन मोस्ट और ऑल मेंबर ऑफ पर्टिक्युलर फाइलोजेनेटिक ग्रुप कोई पर्टिक्युलर ग्रुप नी अंदर कोई पर्टिक्युलर पोजिशन पर आ टाइप नी सिक्वेंस तो प्रेजेंट हशे ज एडेनिन ग्वानिन थायमिन एंड साइटोसिन एटीजीसी तो कया प्लेस पर कया टाइप नु न्यूक्लियोटाइड छे ए फिक्स हशे ए कंजर्व थतुं हशे वन जनरेशन टू नेक्स्ट जनरेशन एनी नेक्स्ट जनरेशन एवी रीते तो ए सिक्वन्स ने आपणे सिग्नेचर सिक्वन्स कहीशुं दे आर रेरली ओर नेवर प्रेजेंट इन अधर ग्रुप्स इवन क्लोजली रिलेटेड वन्स एम कहे छे के कोई स्पेसिफिक माइक्रो ऑर्गेनिज्मना ग्रुपनी अंदर ज आ टाइपनी सिक्वन्स प्रेजेंट हशे એ ટાઈપની સેમ સિક્વન્સ જે કન્ઝર્વ થઈ છે બરાબર જે સ્ટેબલ રહી છે પેઢી દર પેઢી એ બીજા અધર ટાઈપના ઓર્ગેનિઝમની અંદર પ્રેઝન્ટ રહેશે નહીં સિગ્નેચર સિક્વન્સીસ હેવ બીન આઈડેન્ટિફાઈડ ફોર બેક્ટેરિયા આર્કિયા યુકેરિયોટ્સ એન્ડ મેની મેજર પ્રોકેરિયોટિક ગ્રુપ તો અમુક પ્રોકેરિયોટિક ગ્રુપના માઇક્રો ઓર્ગેનિઝમ યુકેરિયોટ્સ બેક્ટેરિયા આર્કિયા આ બધાની અમુક સ્પેસિફિક સિગ્નેચર સિક્વન્સ હોય છે કે જે ઓલ મેમ્બરની અંદર પ્રેઝન્ટ હોય છે અહીંયા આપણને કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે આલ્ફા પ્રોટીઓ બેક્ટેરિયા પહેલાં આપણે જોઈએ કે પોઝિશન ઇન આરઆરએનએ તો જો ટોટલ આરઆરએનએ હોય એની અમુક પોઝિશન આપી છે 47, 53, 500, 70, 800, 12, 906, 905, 1207, 1234 તો આ પોઝિશન ઉપર ફિક્સ ન્યુક્લિયોટાઇડ આપ્યા છે કયા જો કન્સેન્સસ કમ્પોઝ કન્સેન્સસ મતલબ કે એ સ્ટેબલ રહે છે બરાબર તો 47 ઉપર સાઇટોસિન હશે જ 53 ઉપર એડેનિન હશે જ 570 ઉપર ગ્વાનિન હશે જ તો એવી રીતના ઓલ પોઝિશન આપી છે તો જ્યાં પોઝિશન ચેન્જ થતી હશે અહીંયા ત્યાં પર્ટિક્યુલર ન્યુક્લિયોટાઇડનું સિમ્બોલ આપ્યું છે બાકી આપણને એમ કીધું છે કે પ્લસ સાઇન શું ડિનોટ કરે છે કે એ જ ટાઈપનું બેઝ સિક્વન્સ પ્રેઝન્ટ હશે જો આલ્ફા પ્રોટીઓ બેક્ટેરિયા છે ત્યાં સાઇટોસિનની સામે પ્લસ કર્યું છે એનો મતલબ એમ કે ત્યાં સાઇટોસિન હશે પછી એડેનિન પછી ગ્વાનિન પછી ફર્ધર ગ્વાનિનના બદલે જો આલ્ફા પ્રોટીઓ બેક્ટેરિયા હશે તો ત્યાં સાઇટોસિન હશે એન્ડ ફર્ધર ગ્વાનિનના બદલે ત્યાં શું હશે એડેનિન ધેન યુરાસિલ ગ્વાનિન એન્ડ સાઇટોસિન તો બસ આવી જ રીતના ઓલ ઓર્ગેનિઝમનું આપ્યું છે અમુક પર્ટિક્યુલર ઓર્ગેનિઝમની જે સિક્વન્સ છે જે સિગ્નેચર સિક્વન્સ આપણે કીધી છે આપી છે સાયનોબેક્ટેરિયા છે સ્પાયરોકિટ છે બેક્ટેરિયોઇડ છે ગ્રીન સલ્ફર ગ્રીન નોન સલ્ફર ડાયનોકોકસ ગ્રામ પોઝિટિવમાં બંને ટાઈપના લો જીસી એન્ડ હાઈ જીસી કન્ટેન્ટવાળા એન્ડ પ્લેક્ટોમાઇસિટીસ તો જ્યાં પ્લસ સાઇન કર્યો છે એનો મતલબ એમ કે 47 નંબરની પોઝિશન ઉપર સાઇટોસિન પ્રેઝન્ટ હશે એન્ડ જ્યાં જે ટાઈપનું પર્ટિક્યુલર ન્યુક્લિયોટાઇડ નથી ત્યાં ન્યુક્લિયોટાઇડ અહીંયા બતાવ્યો છે બરાબર ઓલધો આરઆરએનએ કમ્પેરિઝન આર યુઝફુલ અબોવ ધ સ્પેસિસ લેવલ ડીએનએ સિમિલારિટી સ્ટડી સમટાઇમ્સ આર મોર ઇફેક્ટિવ ઇન ટર્મ્સ ઓલ્સો કેન બી યુઝ હવે એમ કહે છે કે આરઆરએનનું કમ્પોઝિશન જે કમ્પેરિઝન કરીએ છીએ આપણે એ વધારે પડતું યુઝફુલ છે અને બહુ સારી એવી ડિટેલ આપે છે એનું ડિટર્મિનેશનના આધારે આપણે ફાઇલોજેનેટિક રિલેશનશિપ આપણે એના પર્સન્ટ રેશિયો કાઢી શકીએ છીએ પણ જો ડાયરેક્ટ ડીએનએની સિમિલારિટીની સ્ટડી કરીએ તો એ મોર ઇફેક્ટિવ એટલે કે વધારે પડતું સરળ રહેશે અને વધારે પડતું બેટર રહેશે એનું રિઝલ્ટ જે આવે છે એ વધારે પડતું એક્યુરેટ હશે બરાબર દેર આર એડવાન્ટેજીસ ઓફ ડીએનએ કમ્પેરિઝન એઝ વિથ આરઆરએનએ ધ ડીએનએ કમ્પોઝિશન ઓફ ધ સેલ ડઝ નોટ ચેન્જ વિથ ગ્રોથ કન્ડિશન હવે એમ કહે છે કે ડીએનએનું સિક્વન્સિંગ કરાવવાનું મેઇન રીઝન શું એનું રિઝલ્ટ જે એક્યુરેટ આવે છે એનું રીઝન શું તો એમ કીધું છે કે ડીએનએની કમ્પોઝિશનની અંદર સેલ ગ્રોથ થાય તો એની અંદર ચેન્જ આવતો નથી એનું કમ્પોઝિશન તો એઝ ઇટ ઇઝ રહે છે એના માટે
ડીએનએ સિક્વન્સિંગ કરાવવું બેટર રહેશે. ડીએનએ કમ્પેરિઝન્સ ઓલ્સો આર બેઝ ઓન ધ કમ્પ્લીટ જીનોમ રાધર દેન અ ફ્રેક્શન એન્ડ મેક ઇટ ઇઝીયર ટુ પ્રિસાઇસલી ડિફાઇન ધ સ્પીસીસ બેઝ ઓન ધ 70% રિલેટેડનેસ ક્રાઇટેરિયા. હવે એમ કહે છે કે કોઈ ફ્રેગમેન્ટનું કમ્પેરિઝન કરવું એના કરતાં બેટર રહેશે કે ટોટલ જીનોમ વોલ જીનોમનું સિક્વન્સિંગ કરી અને એમાં પણ 70% રિલેટેડનેસ મળે એના આધારે આપણે ડિસાઇડ કરી શકીએ કે એ સ્પીસીસ છે એ બંને એકબીજાથી ક્લોઝલી રિલેટેડ છે કે નહીં. ફૂલ સિક્વન્સીસ ઓફ જીનોમ નાવ આર બીંગ પબ્લિશ એન્ડ વિલ મેક ઇટ ઇઝી ટુ સ્ટડી ધ ઇમ્પેક્ટ ઓન ફાઇલોજેનેટિક શ્રેમ ઓફ સચ પ્રોસેસીસ એઝ લેટર જીન ટ્રાન્સફર એઝ વિલ બી ડિસ્કસ લેટર. હવે એમ કીધું છે કે ફૂલ સિક્વન્સ જીનોમ અત્યારે જે ઓર્ગેનિઝમ આઇસોલેટ થઈ ગયા છે, આઇડેન્ટિફાઈડ થઈ ગયા છે, એનો બધોય ડેટા પર્ટિક્યુલર સોફ્ટવેર હોય, બરાબર, આ જીનેટિક છે, ફાઇલોજેનેટિક રિલેટેડ જે પર્ટિક્યુલર સોફ્ટવેર હશે એની અંદર બધોય ડેટા, ઓર્ગેનિઝમની વોલ સિક્વન્સનો ડેટા, એના કોઈ પણ પ્રોટીન હોય, એના આરઆરએનએની સિક્વન્સ, એ બધોય ડેટા અત્યારે સ્ટોર કરેલો છે, બરાબર, કોમ્પ્યુટર બેઝ. તો એમ કીધું છે કે જે ઓલરેડી નોન છે તો એના આધારે એ સ્ટડી એકદમ ઇમ્પેક્ટફુલ રહેશે અને આપણે ફાઇલોજેનેટિક સ્ટડી કરી શકશું. કોઈ નોવેલ ઓર્ગેનિઝમ મળ્યું અને એનું જીનેટિક સ્ટડી કર્યું તો એની સિક્વન્સને આપણે ડાયરેક્ટ જે ઓલરેડી નોન સિક્વન્સ છે એની સાથે કમ્પેર કરી શકશું. પણ એમ કીધું છે કે લેટરલ જીન ટ્રાન્સફર વિલ બી ડિસ્કસ લેટર. હવે લેટરલ જીન ટ્રાન્સફર કોને કહેવાય? તો લેટરલ એટલે કે આગળ આપણે જોઈતું કે ટ્રાન્સડક્શન, ટ્રાન્સફોર્મેશન યા તો કોન્જ્યુગેશન. કોન્જ્યુગેશનની અંદર બે ઓર્ગેનિઝમની વચ્ચે પાયલસ નામનું એક સ્ટ્રક્ચર ફોર્મ થતું હતું, એના દ્વારા એક બેક્ટેરિયાની અંદર માંથી જીનેટિક મટીરિયલ બીજાની અંદર જતું હતું. ટ્રાન્સફોર્મેશનમાં એન્વાયરમેન્ટલ ડીએનએ જે કોઈ ઓર્ગેનિઝમે રિલીઝ કર્યું છે, ડોનર હશે રિલીઝ કરશે અને રિસેપ્ટર હશે એને ગેઇન કરશે. તો આવી રીતના જે બે ઓર્ગેનિઝમ છે એ જે ડોનર છે એ એન્સેસ્ટર નથી, બરાબર, છતાં રિસીવર જે છે એને જીનેટિક મટીરિયલ આપે છે, એનું ઓફસ્પ્રિંગ નથી છતાં પણ એને જીનેટિક મટીરિયલ આપે છે, તો એ ટાઈપનું જીન ટ્રાન્સફર છે એને લેટરલ જીન ટ્રાન્સફર કીધું છે. તો એમ કીધું છે કે એની અંદર કઈ ટાઈપનું સિક્વન્સિંગ છે એ આપણે પછી ડિસ્કસ કરીશું. મેની પ્રોટીન સિક્વન્સીસ આર કરન્ટલી યુઝ ટુ ડેવલપ ફાઇલોજેનેટિક ટ્રીઝ. હવે એમ કહે છે કે અમુક એવા ઇમ્પોર્ટન્ટ પ્રોટીન છે એની સિક્વન્સના આધારે આપણે ફાઇલોજેનેટિક ટ્રી પણ ડેવલપ કરી શકીએ છીએ, એનું સિક્વન્સિંગ કરી અને એનું કમ્પેરિઝન કરાવી અને સિમિલારિટી કાઢી શકીએ છીએ. ધીસ એપ્રોચ ડઝ હેવ સમ એડવાન્ટેજ ઓવર આરઆરએનએ કમ્પેરિઝન. પણ એમ કીધું છે કે આવું કરવાનું કારણ શું? તો કે એના ઘણા એવા એડવાન્ટેજ, એવા ફાયદાઓ છે કે જે આરઆરએનએ સિક્વન્સ કરતાં વધારે પડતું એક્યુરેટ રિઝલ્ટ આપે છે. અ સિક્વન્સ ઓફ 20 અમાઇનો એસિડ હેઝ મોર ઇન્ફોર્મેશન પર સાઇટ દેન અ સિક્વન્સ ઓફ 4 ન્યુક્લિઓટાઇડ. તો એમ કહે છે કે 20 અમાઇનો એસિડની સિક્વન્સ ઉપર જે ઇન્ફોર્મેશન હશે એ મોર એક્યુરેટ હશે, બરાબર, અને વધારે પડતી ઇન્ફોર્મેશન હશે કોના કરતાં? તો 4 ન્યુક્લિઓટાઇડ કરતાં. પ્રોટીન સિક્વન્સીસ આર લેસ અફેક્ટેડ બાય ઓર્ગેનિઝમ સ્પેસિફિક ડિફરન્સીસ ઇન જીસી કન્ટેન્ટ દેન આર ડીએનએ એન્ડ આરએનએ સિક્વન્સ. હવે બીજું શું એક એડવાન્ટેજ છે? તો કે ડીએનએ અને આરએનએની અંદર જે ઇફેક્ટ થાય છે જીસી કન્ટેન્ટના લીધે એ પ્રોટીનની અંદર ઓછી થાય છે, પ્રોટીનની સિક્વન્સની અંદર ઓછી થાય છે. તો એનો મતલબ એમ કે આપણે પ્રોટીનનું સિક્વન્સિંગ કરાવી તો જે એક્યુરેટ રિઝલ્ટ આપણને મળશે એના આધારે આપણે સિમિલારિટી ફાઇન્ડ કરી શકશું. ફાઇનલી, પ્રોટીન સિક્વન્સ અલાઇનમેન્ટ ઇઝ ઇઝીયર બીકોઝ ઇટ ઇઝ નોટ ડિપેન્ડ ઓન સેકન્ડરી સ્ટ્રક્ચર એઝ ઇઝ એન આરઆરએનએ સિક્વન્સ. તો એમ કહે છે કે પ્રોટીન સિક્વન્સનું અલાઇનમેન્ટ એકદમ ઇઝી રહેશે અને એ બેટર રિઝલ્ટ આપે છે અને આરઆરએનએના સેકન્ડરી સ્ટ્રક્ચરની જેમ એમાં કોઈ એવી અલ્ટરેશન રહેતું નથી અને એકદમ રેપિડ એન્ડ એક્યુરેટ રિઝલ્ટ આપશે. પ્રોટીન ઇવોલ્વ એટ ડિફરન્ટ રેટ્સ એઝ માઇટ બી એક્સપેક્ટેડ. ઇન્ડિસ્પેન્સેબલ પ્રોટીન વિથ કોન્સ્ટન્ટ ફંક્શન ડુ નોટ ચેન્જ એઝ રેપિડલી. પણ એમ કહે છે કે પ્રોટીનમાં ઇવોલ્યુશન એની સિક્વન્સની અંદર ચેન્જ એકદમ ડિફરન્ટ રેટથી આવે છે. પ્રોટીન વિથ કોન્સ્ટન્ટ ફંક્શન ડુ નોટ ચેન્જ એઝ રેપિડલી. એમ કહે છે કે અમુક સ્પેસિફિક એવા પ્રોટીન હશે કે જેનું ફંક્શન છેલ્લા કેટલાય ટાઈમથી
છેલ્લા જે કેટલાય એન્સેસ્ટર ઓર્ગેનિઝમ છે એની અંદર એઝ ઇટ ઇઝ રહ્યું છે, એ ઝડપથી ચેન્જ થતું નથી. અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે કે હિસ્ટોન એન્ડ હિટશોક પ્રોટીન, આ બંને પ્રોટીન એવા છે કે જેનું ફંક્શન દરેક ઓર્ગેનિઝમ અને એની ન્યૂ જનરેશનની અંદર સેમ રહે છે, બરાબર. વેરેઝ પ્રોટીન સચ એઝ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ ઇવોલ્વ ક્વાઇટ રેપિડલી. જ્યારે આપણે જોઈએ તો ઇમ્યુનોગ્લોબ્યુલિન જેવું પ્રોટીન હોય તો એકદમ ઝડપથી રેપિડલી એની સિક્વન્સની અંદર ચેન્જ આવે છે, એની અંદર ઇવોલ્યુશન આવે છે. તો અહીંયા કમ્પેરિઝન આપ્યું તો હિસ્ટોન યા તો હિટશોક પ્રોટીન જેવા પ્રોટીનનું આપણે સિક્વન્સિંગ કરાવીએ તો એના આધારે આપણે એકદમ ઝડપથી સિમિલારિટી ફાઇન્ડ કરી શકીએ, કેમ કે એમાં રેરલી, એકદમ રેરલી સિક્વન્સ ચેન્જ અને ઇવોલ્યુશન જોવા મળે છે. થસ નોટ ઓલ પ્રોટીન્સ આર સુટેબલ ફોર સ્ટડિંગ લાર્જ સ્કેલ ચેન્જીસ દેટ અકર ઓવર લોંગ પીરિયડ. એમ કહે છે કે લાંબા સમયના આધારે જે ચેન્જ થયો એ સ્ટડી કરવા માટે બધા પ્રકારના પ્રોટીનનો યુઝ નથી કરી શકાતો. એઝ મેન્શન અર્લિયર દેર ઇઝ અ ક્વેશ્ચન અબાઉટ ધ એડેક્વાસી ઓફ પ્રોટીન બેઝ ક્લોક. એમ કહે છે કે આપણે આગળ જોયું કે આ જે હિસ્ટોન અને હિટશોક પ્રોટીન છે એ બંને રેરલી એની સિક્વન્સ ચેન્જ થાય છે, બરાબર. તો એમ કહે છે કે એની જે એડેક્વાસી છે એના અબાઉટ એવો ક્વેશ્ચન થાય છે કે ભાઈ આવું કેમ કે આ પ્રોટીનની અંદર ચેન્જ નથી થતો અને બાકીના અધર પ્રોટીનની અંદર ચેન્જ થાય છે. ઇટ ઇઝ ક્લિયર ધેટ સિક્વન્સીસ ઓફ ઓલ થ્રી મેક્રોમોલિક્યુલ્સ કેન પ્રોવાઈડ વેલ્યુએબલ ફાઇલોજેનેટિક ઇન્ફોર્મેશન. અને એમ કીધું છે કે આપણે છેલ્લે જોઈએ કે ભાઈ ઓલ થ્રી મેક્રોમોલિક્યુલ્સ જેવા કે પ્રોટીન, આરઆરએનએ એન્ડ ડીએનએ, તો આ ત્રણેયની ઇનશોર્ટ આ ત્રણેયનું સિક્વન્સિંગ આપણે કરીએ તો આપણે ફાઇલોજેનેટિક ઇન્ફોર્મેશન મેળવી શકીએ છીએ. હાવેવર ડિફરન્ટ સિક્વન્સીસ સમટાઈમ્સ પ્રોડ્યુસ ડિફરન્ટ ટ્રીઝ એન્ડ ઇટ મે બી ડિફિકલ્ટ ટુ ડિસાઇડ વિચ રિઝલ્ટ ઇઝ મોસ્ટ એક્યુરેટ. અને ઘણી વાર એવું થાય કે સિક્વન્સની અંદર ચેન્જ આવ્યો હોય, બરાબર, કોઈ ડિફરન્ટ સિક્વન્સ આપણે ફાઇન્ડ કરી અને એના આધારે આપણે કમ્પેરિઝન કર્યું અને ફાઇલોજેનેટિક ટ્રી બનાવ્યું તો એ ટ્રી એકદમ અલગ જ બને છે. તો એકદમ ડિફિકલ્ટ એટલે કે તકલીફવાળું થઈ જાય કે આ જે ટ્રી બન્યું છે એ એક્યુરેટ છે, સાચું છે કે નહીં. પ્રિઝમલી મોર મોલેક્યુલર ડેટા પ્લસ ફર્ધર સ્ટડી ઓફ ફિનોટાઇપિક પ્રોપર્ટીઝ વિલ હેલ્પ રિઝોલ્વ અનસર્ટેનિટી. પણ એમ કહે છે કે આવું બને ત્યારે ફિનોટાઇપિક એટલે કે એની જે મોર્ફોલોજીકલ યા તો બીજી અધર કેરેક્ટરિસ્ટિક છે એના એવી પ્રોપર્ટીના આધારે આપણે આ ટાઈપની જે અનસર્ટેનિટી કે જે આપણે અનિશ્ચિતતા, બરાબર, આપણે ડિસાઇડ ન કરી શકતા હોય કયું ટ્રુ કયું ટ્રુ નથી, એના આધારે આપણે આ ટાઈપની ડિફિકલ્ટી સોલ્વ કરી શકીએ છીએ. તો બસ આવી રીતના આપણે ફાઇલોજેનીની અંદર આરએનએ, આરઆરએનએ, પ્રોટીન એન્ડ ટીએનએની સિક્વન્સની આધારે કમ્પેરિઝન કરી અને કઈ રીતે આપણે ફાઇલોજેનેટિક ટ્રી ડિઝાઇન કરી શકીએ એ સ્ટડી કરી શકાય છે.